જય હિન્દ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિડીયોનો વિષય છે સર્ચ વોરન્ટ. તો મિત્રો, આ સર્ચ વોરન્ટ કઈ કલમ હેઠળ દાખલ કરવામાં આવે છે, આ સર્ચ વોરન્ટ ક્યારે દાખલ કરવામાં આવે છે, અને આ સર્ચ વોરન્ટનો ઉલ્લેખ કયા કાયદામાં કરવામાં આવેલ છે, અને આ સર્ચ વોરન્ટ કઈ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે, અને આ સર્ચ વોરન્ટ કોણ દાખલ કરી શકે છે, જેવા વિવિધ પ્રશ્નોના આજના આ મહત્વના વિડીયોની અંદર લેકોરા માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, વિડીયોને તમારા મિત્રોને શેર કરો. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોતા રહો અને તમારા કાયદાના સામાન્ય જ્ઞાનની અંદર લીકરા વધારો કરો. તો ચાલો મિત્રો, વધુ સમય ન લેતા આજનો આ મહત્વનો વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, આપણો પ્રથમ પ્રશ્ન છે કે સર્ચ વોરન્ટ કઈ કલમ હેઠળ દાખલ કરવામાં આવે છે. તો મિત્રો, અમે તમને અહીંયા જણાવી દઈએ કે સર્ચ વોરન્ટ સીઆરપીસીની કલમ 97 હેઠળ દાખલ કરવામાં આવે છે. તો મિત્રો, આપણો બીજો પ્રશ્ન છે કે સર્ચ વોરન્ટ ક્યારે દાખલ કરવામાં આવે છે. તો મિત્રો, સર્ચ વોરન્ટ કોઈ વ્યક્તિને એવા સંજોગોમાં અટકાયતમાં રાખવામાં આવેલ હોય કે તેને અટકાયતમાં રાખવો ગુનો બનતો હોય ત્યારે સર્ચ વોરન્ટ દાખલ કરવામાં આવે છે. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે આ સર્ચ વોરન્ટનો ઉલ્લેખ કયા કાયદામાં અને કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે. તો મિત્રો, સર્ચ વોરન્ટનો ઉલ્લેખ ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા એટલે કે સીઆરપીસીમાં કરવામાં આવેલ છે, અને તેની કલમ 97 હેઠળ સર્ચ વોરન્ટ દાખલ થાય છે. હવે આપણો ચોથો પ્રશ્ન છે, સર્ચ વોરન્ટ કઈ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે. તો મિત્રો, સર્ચ વોરન્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સર્ચ વોરન્ટ દાખલ કરવામાં આવે છે. હવે આપણો પાંચમો પ્રશ્ન, આ સર્ચ વોરન્ટ કોણ દાખલ કરી શકે છે. તો મિત્રો, આ સર્ચ વોરન્ટ પીડિત વ્યક્તિ કે તેના સગા દ્વારા સર્ચ વોરન્ટ દાખલ કરવામાં આવે છે. તો મિત્રો, આશા રાખું છું કે અહીંયા આપેલી માહિતી તમને સારી લાગી હશે. તો મિત્રો, નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ મિત્રો.